नमस्ते विद्यार्थी मित्रों, हूँ मकवाणा इतल आपનું આ વિડિયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તમારા ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં જે પાઠ આપેલો છે 18મો ભૂખતી ભૂંડી ભીખ, તેના લેખક છે શ્રી પન્નાલાલ પટેલ, સાહિત્ય પ્રકાર છે નવકથાખંડ અને માનવીની ભવાઈ સંગ્રહમાંથી આ પાઠ લેવામાં આવેલો છે. અગાઉના વિડીયોમાં આપણે પાઠની સમજૂતી પ્રાપ્ત કરી કે કેવી સ્થિતિ છે ત્યાં. 1956નો જે દુષ્કાળ પડે છે તેમાં ત્યાંના ખેડૂતજનોની કેવી કપરી પરિસ્થિતિ છે તેની આપણે એક ઝાંખી મેળવી હતી. હવે આગળ આપણે પાઠની સમજૂતી પ્રાપ્ત કરીશું. તો ડેગડીયામાં રહેલા, જે ડેગડીયામાં રહેલા માનવીય અરે ધરાઈની ખાતા હતા એવા મહાજનોએ મરવા પડ્યા હતા. જે ડેગડીયા પ્રદેશ છે ત્યાં રહેતા જે મહાજનો, જે શ્રીમંત વ્યક્તિઓ છે, જે વડાઓ છે, તે પણ ધરાઈને જમનારા હતા, તે પણ મરવા પડ્યા છે. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડીયાના વતની સુંદરજી શેઠે કહ્યું, એમ એ હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડે. જો આપણે ખેડૂતોને દાન ના આપીએ, ના આપીએ તો શું થાય છે, તેમનો નિશાસો આપણને લાગે, તેમના શ્રાપ આપણને નડે. ગમે તેમ તો એ ડેગડીયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ઘણું પકવી આપવાના છે. આપણ કંઈ હળ હાંકવાના ઓછા છીએ. જો હવે જે શેઠ છે, જે શ્રીમંતો છે, સાહુકાર છે, જે ખેડૂતોને તકલીફ હોય ત્યારે આર્થિક મદદ કરતા હોય છે, લેણા પેટે નાણાં આપતા હોય છે, ધાન આપતા હોય છે, તો એ લોકો વાતચીત કરે છે સુંદરજી શેઠ અને એક મહાજન, કે સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળે છે. સુંદરજી શેઠ કહે છે કે વરસાદ જો નહીં આવે તો આપણ જેની પાસે, એટલે કે આપણી પાસે જે લોકો પાસે આપણી પાસે ધાન એટલે કે અનાજ છે એ નથી જીવવાના, તે લોકો પણ નહીં જીવે. જો વરસાદ નહીં આવે તો જેની પાસે અનાજ છે તે આપણે પણ જીવવાના નથી, ને આવશે તો આ જ માનવી એટલે કે આ જ ખેડૂતો, જે લોકો પાસે અત્યારે ધાન નથી, જેને પકવીને આપણને ધાન આપેલું છે, તો તે આપણને એકનું અનેક ઘણું, એક દાણા એટલે અનેક ઘણા દાણા આપણને પકવી એટલે કે પાક પકવીને ઉપજાવીને ખેતી કરીને પાછા આપવાના છે. આપણ કંઈ હળ હાંકવા ઉછળ હળ જમીન ખેડવા માટે આપણે જવાના નથી. હળ એક જમીન ખેડવાનું સાધન છે, તો જમીન ખેડવા માટે આપણે, ખેતી કરવા માટે આપણે થોડા જવાના છીએ. આ ખેડૂતો જ આપણને આપશે. ને ડેગડીયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. ડેગડીયાના જે મહાજન છે, શ્રીમંત છે, તેમને કોઠાર એટલે અનાજ ભરવાનું ગોદામ, તેમાંથી અનાજ કાઢી આપવાનું સ્વીકાર્યું, કબૂલ કર્યું. કોને અનાજ કાઢી આપવાનું સ્વીકાર્યું? ડેગડીયાના મહાજને અનાજ કાઢી આપવાનું સ્વીકાર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધરમમાં રાખ્યો. જુઓ જેટલી કિંમત થતી હતી, જેમ કે 1 કિલો ઘઉં લો તો 1 કિલો ઘઉં માટે 10 રૂપિયા થતા હોય તો તેમણે 5 રૂપિયા લીધા, એટલે અડધી કિંમત લીધી, અને અડધી કિંમત ધરમ ખાતે કે ધરમમાં એક એમણે માફ કરી. તો જો કે શરૂમાં તો ધર્માદુ ખાનારા બહુ ઓછા નીકળ્યા. શરૂઆતમાં તો ધર્માદુ એટલે કે આવી ધરમના મફતનું અનાજ લેનારા બહુ ઓછા બહાર નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને કોઠરે ચડાવી. જુઓ ભૂખે તો બધી બાધાઓ જે છે, જે સિદ્ધાંતો છે, તેને કોઠરે ચડાવી, તેને નેવે મુકાવી દીધી, એક બાજુ પર મુકાવી દીધી, એવી કપરી પરિસ્થિતિ આવી ગઈ. કાળુનીએ રાજુએ વિનવ્યો, કાળુ જે છે ખેડૂત છે, તેને તેની પત્ની રાજીએ વિનંતી કરી, આજીજી કરી, તમે તો કહેતા હતા કે ને કે આ કોઠારમાં આપણા ધાન છે, તમે તો મને કહેતા હતા કે આ જે કોઠાર છે
તેમાં આપણા પણ અનાજ છે, આપણે પણ ત્યાં જમા કરાવેલા છે, વેચેલા છે, તે આપણા જ છે ને, તો તે ધાન આપણા જ છે. તો પછી મહાજન આલે છે ને લેવું છે, એમાં શરમ સાને? જો મહાજન મહાજન આપણને આલે છે એટલે કે આપે છે, અને તેમાં લેવા માટે શરમ સાને લાગે છે તમને? શેનું સ્વાભિમાન નડે છે? ધાન્ય તો આપણું જ છે. ગણે એને તો ખરી જ ને. જો શું કહે છે હવે રાજુ? જવાબ આપે છે, રાજુ કહે છે ત્યારે કાળું જવાબ આપે છે, ગણે એને તો ખરી જ ને, આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ લાગે. જો કાળું કહે છે એની સ્વાભિમાનતાની રજૂઆત થાય છે અહીંયા, કે ધાન આપણું છે, આપણે આપીને વેચાણ ખાતે આપ્યું છે, અને પાછું માંગવા જઈએ માટે તો વધારે શરમ લાગે, વધારે શોભીલું બનાય, વધારે સંકોચ થાય. આપણા ધનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માગવાની? જો કહે છે અનાજ આપણું, મહેનત આપણી, આપણે પકવીને જમા કરાવેલું છે, છતાંય આપણે ભીખ માગવાની? લ્યો હેડો હેડો એવું બધું ગણ્યા વગર ઉઠો. લ્યો હેડો હેડો એટલે કે લો ચાલો ચાલો હવે ઉઠો, એવું બધું વિચાર્યા વગર. નકર હુંય નથી જવાની, નહીતર, નકર એટલે નહીતર હું પણ જવાની નથી, જઉં તો જેને તમારા સોગંદ છે. જો હું જઉં ને તો મને તમારા સમ છે, તમારા સોગંદ છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. જો શું કહે છે? જો કાળું જે છે તેની પત્ની રાજુ તેને વિનવે છે, મનાવે છે અને ઠપકો કરે છે કે આપણા ધન છે, આપણે લેવા જવાનું છે, જો તમે ન આવો સાથે તો હું પણ જવાની નથી, અને જો જાઓ તો મને તમારા સોગંદ છે, આપણા બે બાળકો પણ ભલે ભૂખના લીધે આપણી પાસે સાથે મૃત્યુ પામતા. કોણ આજીજી કરે છે? રાજુ આજીજી કરે છે. કોને કરે છે? કાળુને કરે છે. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો. લોચો વળીને અધમુઓ થઈને તૂટ્યો વાળીને પડી રહેલો કાળુ ને ઉઠે જ છૂટકો થયો, પણ એક શરતે, હું તારી સાથે આવું તો ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. હાથ ધરવો, લાંબો હાથ કરવો, માંગણી કરવી. રાજુને કહે છે કાળુ, હું તારી સાથે આવું તો ખરો, પણ હું હાથ લાંબો કરવાનો નથી. ન ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને, ન માંગતા તમારા બદલે વતી એટલે કે તમારા બદલે હું હાથ લાંબો કરીશ પછી તો ખરું ને. આમ વિનંતી કરીને, આજીજી કરીને રાજુ છે તે તેના પતિ કાળુને લઈ જાય છે. અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબામાં. જો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં ધ્યાન આપજો, અહીંયા તમને સવિસ્તાર પ્રશ્નમાં પૂછી શકે છે કે કાળુની જે શારીરિક સ્થિતિ હતી તેનું વર્ણન કરો. તો કાળુની આંખો કેવી હતી? ઊંડી ઉતરી ગયેલી. બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી ગયું. બોલ્યો, આ દોઢ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? દોઢ પાસે એટલે કે આ થોડી પાસે કે 50 ગ્રામ 100 ગ્રામ ખીચડી આપણને જીવાડશે એવું તું માને છે? અરે બશેર આલે તોય મારું પેટ તો નથી ભરાવાનું. મને તો એટલી ભૂખ છે કે મને ડબલ આપશે તોય મારું પેટ ભરાવાનું નથી. આગળ જતા ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? ના, તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. પરથમી, પૃથ્વી પર પ્રલય થવા બેઠો છે. કુદરત કોપી છે, ભૂંડી નથી. આપણ જીવવાના કે નથી જીવવાના માં જને. જો શું કહે છે? ભૂંડી, અરે ગાંડી, આપણે પણ નથી જીવવાના કે મહાજન જે આપણને દાન આપે છે તે પણ જીવવાના નથી. ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? શું કામ આજ મૃત્યુ વખતે તું આ જે સાવકારો છે તેમની પાસે તું મને ભીખ મંગાવે છે? હાથ ધરાવવો, ભીખ મંગાવે છે. નાના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. રાજુને કહે છે, રાજુ હું તો નથી જ આવવાનો, તારે જવું હોય તો તું એકલી જા.
ને એ થંભી ગયો. કાળો રોકાઈ જાય છે. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતાર તરફ આંસુ વિહાણી રડતી આંખી તાકી રહ્યું. જુઓ કેટલી અદ્ભુત ભાષા શૈલી, હૃદયસ્પર્શી ભાષા શૈલીનો ઉપયોગ કર્યો છે. રડતી પણ હૃદય રડે છે પણ આંખો રડતી નથી, આંખોમાં પણ જળ નથી, એવો કપરો દુષ્કાળ છે. તો કહે છે કે દૂર નજર કરે છે ત્યારે તો દરિદ્ર નારાયણો પોતે ગરીબ, દરિદ્ર એટલે ગરીબ, ગરીબ જે પ્રજા છે, દરિદ્ર એટલે ગરીબ નારાયણો, નારાયણ સમા ઈશ્વર સ્વરૂપ જે ગરીબ જન છે તે લોકોની લાંબી કતારો, લાંબી લાઈન લાગેલી છે અને આંસુમાં આંખોમાં આંસુ નથી પણ હૃદય રડી રહ્યું છે, તેવી આંસુ આંખોએ તે તાકી રહ્યો છે, તે જોઈ રહ્યો છે. સ્ત્રી પુરુષોના તે અર્ધનગ્ન, અડધા નાંગા, અડધા પહેરેલા કપડાવાળા શરીર નહીં પણ હાડપિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણ હતા. જો સુવર્ણ કાસ્ટના લોકો પણ હતા, પટેલ અને બ્રાહ્મણો હતા. કોઈ કોઈ વાણિયામાંથી પણ હતા, અમુક તો વાણિયામાંથી પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી, જ્યારે ઠાકોર જે ખેડૂત જન હતા તેની તો સંખ્યા મોટી હતી. ઘાંચી અને સિપાહી હારમાં સેડભેડ હતા પણ એ બધામાં જાજો ભાગ તો હતો ખેડૂતનો જ નહીં. કાળુના પગ જ જાણે જડાઈ ગયા, પગ જડાઈ જવા, પગ ઉપડવા નહીં. ભગવાને જીવતો રાખવો હશે તો મોખામાં છોડાય જ છાલ જેનાથી નસો ચડે છે, મોખાના છોડાય છાલ જેનાથી નસો ચડે છે તેનાથી પણ મને જીવાડશે તેવું તે વિચારે છે. પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખી ભૂખી મારી નાખવી છે. તમારા બે શું કહે છે, તમારા બે આ શાળાઓનો તો વિચાર કરો. રાજુ કરગરતી હતી, રાજુ કગરતી હતી કાળુની પત્ની, અને આજીજી કરતી હતી કે મારી સામે તો જુઓ મને પણ તમારે ભૂખી મારી દેવી છે, આ નાના બાળકોનું તો જુઓ પાછળ. મારે વાદે તમે શું કામ મરો, લે હેડ. અને વળી એણે પગ ઉપાડ્યા. શું કહે છે જુઓ, કાળુ કહે છે કે મારા વાદે એટલે કે મારા કારણે તમે શું કામ મૃત્યુ પામો, લે હેડ, ચલ ચાલ હવે. વળી એને એટલે કે કાળુએ પગ ઉપાડ્યા, તે ચાલવા લાગ્યો. પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી બે ત્રણ વાક્યના કે સવિસ્તારનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે કાળુ અને રાજુ જ્યારે મહાજન પાસે અનાજ લેવા જાય છે તે પરિસ્થિતિનું વર્ણન કરો. તો પાસે જતા એણે ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ, એટલે કે જે આગળ હતું મંદિરનું તેમાં સુંદરજી શેઠ બેઠા હતા. આંખ મીચાઈ જાય એવા કપડાં, જો સુંદરજી શેઠનું વર્ણન છે અહીંયા, કપડાં સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયા છે. અહીંયા સુંદરજી શેઠનું વર્ણન કરવામાં આવે છે ફકરામાં, તમને પરીક્ષામાં પૂછી શકે છે. તો સુંદરજી શેઠ કેવા લાગતા હતા, તો સુંદરજી શેઠ મંદિરની પરસાળ એટલે કે ઓટલા પર બેઠા હતા. આંખ વિચાઈ જાય તેવા તેમણે સફેદ ધોતિયું અને અંગરખું પહેર્યું હતું, સોનેરી તાલાવાળી રાતી પાઘડી ને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં તે શોભતા હતા અને તકિયાને અઢેલીને ગાદી પર બેઠા હતા. બીજો ફકરો જોઈશું. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે. લો હવાલદાર પેલી કારતુસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો, તોલાટ તોલવા માટે જે વજન કાંટો મૂકેલો હતો તે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે.
આવનારાઓને છેલ્લે કાઢે છે, લેનારને ચેતવણી આપે છે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યા તો છાતીમાં ટોટો એટલે કે કારતૂસ સમજી લેજે. જો હવે અહીંયા કેટલાક સિપાહીઓ છે તેમને મૂકવામાં આવ્યા છે, કારણ કે ધરમમાં જો કરે છે અનાજ વિતરણ કરે છે તો જે પાછળથી આવે છે તે પણ આગળ જતા રહે છે, તેમને પાછળ કાઢે છે. કે જે પાછળથી આવ્યા છે તેમને છેલ્લે અનાજ મળશે અને જે પહેલાં આવ્યા છે તેમને પહેલે મળશે. અને તેમને ચેતવણી આપે છે કે જો ફરીથી આવ્યા છો લેવા માટે તો છાતીમાં ટોટો એટલે કે કારતૂસો તને મારી દેશે, એવી ચેતવણી આપે છે. રાજુના પેલે છેડે પહોંચવા જતાં કાળુની આંખે એવા એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉંચકા એકલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જો એવા એવા લોકો હરોળમાં જોવા મળ્યા કે જે કોઠાર છે અનાજનું તેમાંથી જેટલા ઉંચકી શકે તેટલા અનાજના દાણા બ્રાહ્મણોને દાન કરેલા છે. તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી એવા એમાં ઊભા હતા. અરે નાના સરખો લૂંટફાટને શરમ માનનારોને ભાઈ દીધેલું ન લેનારોએ કંગાળ બનીને હારમાં પડ્યો હતો. જો નાની લૂંટ કરનારની શરમમાં ના માનનારો અને કંગાળ પોતાને ભાઈને દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં ઊભો હતો. કાળો બોલે છે, અરે રે ભૂખથી ભૂખ જ ભંડી છે નહીં? નક્કર વળી કાળુની આંખો ભીની થઈ આવી. જો અરે રે ભૂખ બહુ ખરાબ વસ્તુ છે, નહીતર પેટ માટે માણસ કેવા કેવા કાર્ય કરે છે. નહીતર વળી કાળીની આંખો ભીજાઈ ગઈ અને દુઃખ થાય છે તે હાથ લાંબો કરવામાં આવે છે. માટે વિચાર તો અનેક ઉઠતા હતા જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજામાં રાજાની શેઠિયાઓ હાથ ધરતા આવતા એના જ ધણીને આજે હાથ ધરવાનો, ને તે એક દોડ પાસે ખીચડી માટે. ધીક પડ્યો એ અવતાર ને ધીક પડ્યું એ જીવવું. એ શું કહે છે કાળો કે અરે રે જેના માટે આખું સમગ્ર સૃષ્ટિ, જે જનક પિતા છે, જે ધરતી પુત્ર છે, એ જીવન માટે અનાજ પકવે છે તેને આજે હાથ લાંબો કરવાનો? ખરેખર આ ધિક્કાર છે, આ જીવન મારું એળે ગયું, આ જીવન મારું નિરર્થક છે, આવું જીવન જીવવું નકામું છે. કાળું છે ખૂબ સ્વાભિમાની વ્યક્તિ છે, તેને ભીખ માગવી બિલકુલ પસંદ નથી, તેને ખૂબ જ ખરાબ ગણે છે, આત્માનો નાશ કરનારી ગણે છે. હવે પછી શું થાય છે કે કાળું રાજુ તથા પેલા બે છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યાને તરત જ કાળું પાછો વળી ગયો. સિપાહીએ ટોક્યો, એ ઠૂઠઠિયા ક્યાં જાય છે એમ? ઠૂઠિયા ઠૂઠિયા એટલે કે જેને આંગળીઓ નથી, હાથમાં આંગળીઓ નથી તેવો માણસ. તો કહે છે, એ ઠૂઠિયા ક્યાં જાય છે આમ? ક્યાં તે મારા મુકામ પર, મુકામ મારી જગ્યાએ જાઉં છું, કાળીએ પાછળ જોયા વગર જ કહ્યું. પગ તો ચાલુ જ હતા. અરે ઊભો રે, એ જરક સુનતા નહીં? હા જરક એટલે એક જાનવર, જંગલી જાનવર, સાંભળતો નથી કે શું? કાળું ઊભો રહી ગયું. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદું. પછી કહે છે, પણ મારે ધર્માદું, મારે એવું ભીખનું ખાવું નથી. પછી શું છે, કેમ નથી ખાવું? આ બધા લે છે ને તું એક કેમ નથી લેતો? મોટો લાડ થઈ ગયો છે, મોટો સાહેબ થઈ ગયો છે કે તારે નથી લેવું? આવી અપમાન ભરી વાણી સાંભળે છે કાળું. અને ખરેખર આ એક જ હૃદય દ્રાવક ઘટના અહીં નજર સમક્ષ પ્રત્યક્ષ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં અત્યાર સુધીની ઘટના જોઈ કે કાળું અને તેની પત્ની રાજુ પોતાના બે બાળકો સાથે ધર્માદો લેવા માટે જાય છે, માગવા માટે જાય છે, ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કેવું છે? ત્યાં કેવા મોટા મોટા શેઠિયાઓ, મોટા મોટા શ્રીમંતો, દાન દક્ષિણા આપનારાઓ કેવા એક લાચાર બની, ભૂખથી લાચાર બની અને ભીખ માગવા માટે ત્યાં ઊભા છે, અને માણસની પરિસ્થિતિ સામે કેવી કપરી હાલત છે, દયનીય સ્થિતિ છે, એ વાચકના હૃદયને ખરેખર દ્રવાવે ઉઠે, ધ્રુજારી કંપાવી નાખે તેવી કરુણ સબર ભાષા શૈલીમાં
લેખકે અહીં રજૂ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા વિડીયોમાં આ પાઠની સમજૂતી પ્રાપ્ત કરીશું.